हेलो माय डियर व्यूवर्स, वेलकम बैक टू डिम्पल्स डिशीज। आज आप एक कॉम्बो डिश लैने आया छे जेमा आप जीरा राइस अने साथे ज दाल तड़का नी रेसिपी शेर करीशू। ज्यारे पण तमने लंच में के डिनर में शू बनावू एनो आइडिया न आवे त्यारे फटाफट आ मेथड थी तमे जीरा राइस अने दाल तड़का नी कॉम्बो डिश बनावी तमारा फेमिली ने खवड़ावी शको छो। तो चलो मारी साथे। सौथी पहला आपणे दाळनी अंदर मैं अहींया एक नाना बोल जेटली चणानी दाळ लीधी छे अने बे चमची जेटली मगनी फोतरा वगरनी दाळ लीधी छे। साथे ज अहींया आपणे बे चमची जेटली अड़दनी दाळ लीधी छे, मगनी अड़दनी अने तुवेरनी दाळ बबे चमची ज आपणे लीधी छे। साथे बे चमची जेटली तुवेरनी दाळ एड करी दऊं छूं। अहींया मैं मेजरमेंट एक नाना बोल जेटली चणानी अने अड़दनी मगनी अने तुवेरनी बबे चमची जेटली दाळ लीधी छे। हवे आ दाळने आपणे बराबर रीते ધોઈને સાફ કરવાની છે। તો આપણે એકથી બે વારમાં પાણીથી બરાબર રીતે મસળીને એને સાફ કરીને ધોઈ લઈએ। આ દાળ એપ્રોક્સિમેટલી 5-6 વ્યક્તિને થઈ શકે એટલી બનવાની છે। તો તમે તમારા ફેમિલી મેમ્બર્સને અકોર્ડિંગ આ દાળમાં વધઘટ કરી શકો છો। બરાબર રીતે આ રીતે તમે એને મસળીને સાફ કરશો તો એમાં અંદર રહેલો કચરો દૂર થઈ જશે। હવે આપણે આ દાળને બોઇલ કરવાના છીએ તો કુકરની અંદર આ બધી દાળને ટ્રાન્સફર કરી લઈએ। આ દાળની અંદર આપણે જે દાળ લીધી છે એનાથી ડબલ ક્વોન્ટિટીમાં પાણી એડ કરવાનું છે। તો તમે એક કોઈ પણ મેજરમેન્ટ વાટકી કે કપને સેટ કરીને આ દાળથી પાણીને પણ મેજર કરીને લઈ શકો છો। સાથે જ એક નાની ચમચી જેટલું સોલ્ટ એડ કરેલું છે, કારણ કે કોઈ પણ દાળને બોઇલ કરતી વખતે જો એમાં સોલ્ટ નાખેલું હશે તો ટેસ્ટ ખૂબ જ વધારે સારો આવશે। હવે આપણે આને 5-6 વિસલ થાય ત્યાં સુધી લો ફ્લેમ પર કૂક કરીશું। અને આપણે અહીંયા રાઈસને પણ તૈયાર કરવા માટે એક પેનની અંદર 4-5 ગ્લાસ જેટલું પાણી બોઇલ થવા રાખ્યું છે। એ પાણીની અંદર એક નાની ચમચી જેટલું મેં સોલ્ટ પણ એડ કરેલું છે અને હવે આ પાણી બરાબર રીતે બોઇલ થાય ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે। પાણી બોઇલ થઈ ગયા પછી જ આપણે આમાં રાઈસ એડ કરીશું। મેં અહીંયા એક વાટકી જેટલા, એક મીડિયમ સાઇઝની વાટકી જેટલા બાસમતી રાઈસ લીધા છે। તમે અહીંયા કોઈ પણ રાઈસ લઈ શકો છો, પરંતુ રાઈસ જો બાસમતી હોય તો વધારે સારી રીતે જીરા રાઈસનો ફ્લેવર તમે એન્જોય કરી શકશો, જે આપણે રેસ્ટોરન્ટમાં ખાઈએ એ જ। જો તમારે ફ્લેવર જોતો હોય તો તમારે બાસમતી રાઈસને અહીંયા બોઇલ કરવાના રહેશે। આપણે જો રાઈસની અંદર એરંડ્યું કે ઓઇલ દીધેલું હોય તો ધોયા વગર જ આપણે આમાં મતલબ કે ઉમેરી દેવાના રહેશે। મારે એ ઓઇલવાળા થોડા હતા। હવે આપણે અહીંયા એક ચમચી જેટલું લીંબુનો જ્યુસ એડ કરીશું, જેથી આપણા રાઈસ છે બરાબર રીતે વ્હાઈટ થશે। તમે જોતા જ હશો કે રેસ્ટોરન્ટના જીરા રાઈસ બિલકુલ વ્હાઈટ હોય છે, તો એનું કારણ છે એમાં જ્યારે બોઇલ થાય ત્યારે એક ચમચી જેટલું ઘી અને એક ચમચી જેટલું લીંબુનો રસ એડ કરેલો હોય છે। આપણે પણ અહીંયા એક ચમચી જેટલું ઘી એડ કરેલું છે। ઘીથી શું થશે તો કે આપણા ચોખાના દાણા બિલકુલ છૂટા રહેશે, બિલકુલ એ ખીચડી જેવા એકસાથે ચીપકીને નહીં બને। તમે જોઈ શકો છો કે બિલકુલ છૂટા અને વ્હાઈટ આપણા દાણા તૈયાર થઈને દેખાતા હોય એવા લાગે છે। હવે આપણે વચ્ચે વચ્ચે આ રીતે એને ફેરવતા પણ જવાનું છે અને ચેક પણ કરતા જવાનું છે। આપણે આ રાઈસને 95% બોઇલ કરવાના છે, એટલે કે હલકો દાણો મેશ થાય ત્યાં સુધી જ બોઇલ કરીશું। આપણા રાઈસ બોઇલ થઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી અને કોઈ આ રીતના કાણાવાળી ચારણીની અંદર આપણે એને નીતારી લેશું, જેથી પાણી બરાબર રીતે નીતરી જાય અને આપણા રાઈસ થોડા 1/2 કલાક જેવા ઠંડા થવા દેવા જરૂરી છે। તો આ રાઈસને બિલકુલ આ રીતે નીતારતા રાખશું અને ઠંડા પણ થવા દેશું। એ ઠંડા થાય છે ત્યાં સુધીમાં તડકાની તૈયારી કરી લઈએ। મેં અહીંયા 30-40 ગ્રામ જેટલું બટરને મેલ્ટ થવા રાખ્યું છે। તડકામાં તમે ઘી પણ લઈ શકો છો અને ઓઇલનો યુઝ પણ કરી શકો છો। હવે અહીંયા બટર ગરમ થઈ જાય એટલે મસાલાની અંદર તમે અહીંયા કોઈ પણ મસાલા લઈ શકો છો। મેં નાની ચમચી જીરું, 5-6 લવિંગ એડ કરેલા છે અને અહીંયા સૂકા મરચાંને પણ હું એડ કરવાની છું, 2 બાદિયાને લીધા છે એ પણ એડ કરેલા છે। સૂકા મરચાં માત્ર 2-3 જ છે, તમાલપત્ર એડ કરી દઉં છું અને સાથે જ હું અહીંયા કડી પત્તા, લીમડાના પત્તાથી દાળનો ફ્લેવર ખૂબ જ ટેસ્ટી આવશે
અને અડધી નાની ચમચી જેટલી રાઈ એડ કરી દઉં છું, એક પિંચ જેટલી હિંગ એડ કરી દઉં છું અને મસાલાને બરાબર રીતે હું થોડી વાર એને રોસ્ટ કરી લઉં છું. અહીંયા આપણી ગેસની ફ્લેમ બિલકુલ લો રહેવી જોઈએ. મરચાંને મેં 2-3 મોટી સાઈઝના એકદમ મીડિયમ તીખા લીધા છે અને બિલકુલ બારીક કાપેલા છે એ આમાં એડ કરેલા છે. સાથે જ મેં આ 2-3 મોટી સાઈઝની ઓનિયનને પણ બિલકુલ ઝીણી સમારેલી કાપીને લીધી છે, એ પણ આમાં જ ઉમેરી દઉં છું. આ મસાલામાં થોડી તમે વધઘટ કરી શકો છો. અને હવે મેં અહીંયા 1-2 નાના ટમેટાને બારીક સમારેલા તૈયાર કરીને રાખ્યા છે, એ પણ આ સ્ટેજ પર હું આમાં ઉમેરી દઉં છું. ટમેટાની ક્વોન્ટિટી તમે વધઘટ કરી શકો છો. મેં 2 નાની સાઈઝના ટમેટાને બિલકુલ બારીક કાપેલા છે, એને પણ બરાબર આમાં મિક્સ કરી દઈએ. સાથે આપણે આ મસાલાની અંદર ફ્લેવર માટે આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈએ. અને એ પેસ્ટ એડ કર્યા બાદ બધા જ આપણે આ વેજીટેબલ્સ બરાબર રીતે એને રોસ્ટ કરીશું. થોડું આ સબ્જીને રિલેટેડ 1 નાની ચમચી જેટલું સોલ્ટ એડ કરેલું છે, કારણ કે દાળમાં આપણે ઓલરેડી સોલ્ટ એડ કર્યું છે. 1 નાની ચમચી જેટલી હળદર એડ કરેલી છે, 1 નાની ચમચી જેટલી જીરું એડ કરેલું છે અને 2 નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મિર્ચ, જેથી કલર સુપર્બ આવે અને તીખું બિલકુલ ના હોય. આ રીતે બધા જ મસાલા એડ કરી દીધા બાદ આપણે એને મિક્સ કરવાનું છે. જો તમે ગરમ મસાલા ખાતા હોય તો આ સ્ટેજ પર તમે નાખી શકો છો. હવે આપણી સબ્જી બરાબર રીતે સોફ્ટ થાય અને આની અંદર રહેલું બટર જે ઘીના રૂપમાં મેલ્ટ થયેલું છે એ ઉપર સુધી ન આવી જાય ત્યાં સુધી આને આપણે કૂક કરવાનું છે. હવે આપણે આની અંદર 2 મોટા લીંબુનો રસ એડ કરીશું, સાથે જ 1 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરીશું જેથી ખટમીઠો આપણો દાળનો ટેસ્ટ આવે. આમાં તમે લીંબુની ક્વોન્ટિટી ઓછી રાખી શકો છો, વધારી પણ શકો છો. બધું બરાબર રીતે મિક્સ કરી લઈએ અને પરફેક્ટ એને કૂક કરી લઈએ. 1 મોટી ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી દઉં છું સારા ફ્લેવર માટે. હું ફરી એકવાર કહું છું, તમે ગરમ મસાલા ખાતા હોય તો આ સ્ટેજ પર નાખી શકો છો, પરંતુ હું કોઈપણ દાળ અને સબ્જીમાં ગરમ મસાલાને એવોઈડ કરું છું તો નથી નાખતી, તમે નાખી શકો છો. આ થોડી વાર હજુ કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે આની અંદર એકવાર ધાણાને પણ નાખી દઈએ જેથી એની પણ ફ્લેવર આવી જાય. અને આને આવી રીતે મિક્સ કરી કૂક કરીએ અને બિલકુલ લો ફ્લેમ પર આને થોડી વાર 1-1.5 મિનિટ માટે હજુ કૂક કરવા દઈએ. થોડી વાર વધારે કૂક થાય તો વધુ સોફ્ટ બનશે. તો આ કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે કૂકરને પણ ચેક કરી લઈએ કે આપણી દાળ બરાબર બોઇલ થઈ છે કે નહીં. આપણે કૂકરને જોઈ લઈએ કે જે ફોર્મમાં આપણે દાળ જોઈએ છે ફોર્મમાં તૈયાર થઈ છે કે નહીં. પરફેક્ટ, જે ફોર્મમાં આપણે દાળ જોઈએ એ ફોર્મમાં જ બરાબર રીતે એ બોઇલ થઈ છે. બિલકુલ આપણે હજુ દાણા પણ દેખાય છે, બિલકુલ આ જ રીતના ફોર્મ જોઈએ. હવે અહીંયા આપણે બ્લેન્ડર બિલકુલ નથી ચલાવવાનું, પરંતુ માત્ર આપણે આ ચમચ કે સ્પેચ્યુલાને થોડી વાર માટે ફેરવશું તો આ દાણા હલકા એવા મેશ પણ થઈ જશે, એટલે થોડું લિક્વિડ પણ રહેશે અને થોડા આ દાળના દાણા પણ દેખાય એ રીતે આપણી દાળ હોવી જોઈએ. એટલા માટે આપણે અહીંયા બ્લેન્ડર બિલકુલ નથી ફેરવવાનું. તો મેં આ રીતે ફેરવી લીધું છે અને તમે જોઈ શકો છો થોડું લિક્વિડ ફોર્મ છે અને થોડા દાળના દાણા પણ દેખાય છે. બિલકુલ આ જ ફોર્મ આપણું દાળનું જોઈએ. અને હવે આપણી આ સબ્જી બરાબર રીતે કૂક થઈ ગઈ છે. હવે આને વધુ કૂક કરવાની કોઈ જરૂર નથી. તો આપણી તૈયાર કરેલી દાળને આ સ્ટેજ પર આપણે આ સબ્જીની અંદર ટ્રાન્સફર કરી દઈએ જેથી એ દાળ અને સબ્જી બંને બરાબર રીતે મિક્સ થઈ જાય, જેથી એ દાળ તડકા થઈ જાય. આપણી ખૂબ જ ટેસ્ટી ટેસ્ટી આપણી દાળ તડકા રેડી થાય. હજુ એ માત્ર દાળ જ તૈયાર થઈ છે, તડકો એનો બાકી છે. તો આગળ આ વિડીયો બિલકુલ સ્કીપ ના કરતા આ રીતે બરાબર રીતે બધું મિક્સ કરી દઈએ. માત્ર આને હવે 5-7 મિનિટ લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું, કારણ કે ઓલમોસ્ટ આપણી સબ્જી અને દાળ બંને બરાબર રીતે બોઇલ થયેલા હતા. આપણી સબ્જી હવે સર્વ કરવા માટે રેડી છે. પરફેક્ટ આપણી દાળ સર્વ કરવા માટે રેડી છે. તો એને લાસ્ટમાં થોડું 1-2 ચમચી જેટલું બટરથી વધારે સારા ફ્લેવર માટે એડ કરી દઈએ. તમે આ સ્ટેજ પર ઘી પણ નાખી શકો છો.
જો તમારે વધારે ડિલિશિયસ આ દાળને મતલબ ખાવી હોય તો આ લાસ્ટ ટેસ્ટ તો તમારે કમ્પલસરી કરવું જ પડશે કે લાસ્ટમાં તમારે કાં તો 2 ચમચી ઘી અને કાં તો 2 ચમચી જેટલું બટર એડ કરવાનું છે. હવે આપણે દાળ તડકાની તૈયારી કરી લઈએ. દાળ તડકા છે તો તડકો તો જોશે જ ને. તો તડકા માટે હું અહીંયા 2 મોટી ચમચી જેટલું ઓઇલ ગરમ થવા માટે રાખું છું. સાથે જ ઓઇલ ગરમ થાય ત્યારે એમાં આપણે થોડા મસાલા એડ કરવાના છે. મેં અહીંયા સૂકા મરચાંને લીધા છે, હું એડ કરી દઉં છું. થોડા કડી પત્તા પણ હું એડ કરી દઉં છું. અહીંયા તમારે બીજા કોઈ ખડા મસાલા એડ કરવાની બિલકુલ જરૂર નથી. રાઈ, જીરું અને હિંગ અને થોડા તડકાના ચમકીલા કલર માટે હું 1 નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મિર્ચ એડ કરું છું, જે ટોટલી ઓપ્શનલ છે. પરંતુ જો તમે કાશ્મીરી લાલ મિર્ચ આ સ્ટેજ પર તડકામાં ઉમેરશો તો તડકાનો કલર પણ ચમકીલો આવશે અને તડકો બિલકુલ ટેસ્ટી લાગશે. કારણ કે કાશ્મીરી લાલ મિર્ચ તીખું બિલકુલ હોતું નથી, પણ ચમકીલા કલર માટે એ નાખો તો વધુ સારું. હવે મેં જે દાળને જે બોલમાં ટ્રાન્સફર કરેલું હતું એ જ બોલમાં આપણે આ તડકો નાખી દેવાનો છે. અને આ દાળ તડકાને તમે કોઈ પણ સાથે સર્વ કરી શકો છો. જીરા રાઈસ સાથે, સાદા રાઈસ સાથે અથવા તો કોઈ પણ રોટી પરોઠા સાથે પણ સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઉપરથી થોડા ધાણાને ગાર્નિશ કરી દઉં છું. અને હવે આપણે ચેક કરી લઈએ, આપણા રાઈસ પણ બરાબર રીતે ઠંડા થઈ ગયા છે. બિલકુલ એને ઠંડા થઈ ગયા બાદ જ આપણે આ રીતે ચમચ ફેરવીશું, નહીં તો એ ખીચડી બની જશે. એટલું ધ્યાન રાખવાનું છે કે બિલકુલ ઠંડા થવા દેવાના છે. તમે જોઈ શકો છો કે ઘી અને લીંબુના ફ્લેવરથી એ બિલકુલ વ્હાઈટ પણ થયા છે અને બિલકુલ એનો દાણો છૂટો થયો છે. તો મેં તમને આ રાઈસ બનાવવા માટેની 2 ટ્રીક આગળ આપેલી છે, તો જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે જીરા રાઈસ બનાવીએ છીએ. તો જીરાનો તડકો તૈયાર કરી લઈએ. મેં અહીંયા 1 પેનની અંદર 2-3 ચમચી જેટલું ઘીને ગરમ થવા માટે રાખ્યું છે. તમે જનરલી જીરા રાઈસને ઘીમાં બનાવો તો વધુ સારું. તમે ઓઇલમાં પણ બનાવી શકો છો, બટરમાં પણ બનાવી શકો છો, પરંતુ ઘીની એક અલગ જ ફ્લેવર છે. તો તમે જીરા રાઈસ હું પ્રિફર કરું છું કે તમે ઘીમાં જ એનો તડકો લગાવજો. ઘી બરાબર રીતે મેલ્ટ થવું જોઈએ, બહુ વધારે ગરમ કરવાની જરૂર નથી. માત્ર ઘીને મેલ્ટ જ કરવાનું છે, માત્ર ઘીને ઓગાળવાનું જ છે. તો ઘી આપણું ઓલમોસ્ટ હવે મેલ્ટ થઈ ગયું છે. તો 2 ચમચી જેટલું મેં અહીંયા આખું જીરું એડ કરેલું છે. જીરાને બિલકુલ થોડી વાર માટે 1.5 મિનિટ માટે આ રીતે રોસ્ટ કરીશું, તો એની ફ્લેવર આ ઘીમાં બેસી જશે. અને ત્યારબાદ આપણે આમાં તૈયાર કરેલા રાઈસને ઉમેરવાના છે. આપણે આ રાઈસને માત્ર 1.5 થી 1 મિનિટ માટે લો ફ્લેમ પર કૂક કરીશું. વધારે આપણે અહીંયા કૂક નથી કરવાના, માત્ર મિક્સ થઈ જાય અને ઘી જીરાની ફ્લેવર આ રાઈસમાં આવી જાય ત્યાં સુધી 1.5 થી 1 મિનિટની અંદર લો ફ્લેમ પર આ રીતે તમે પ્રોસેસ કરશો તો બિલકુલ એની ફ્લેવર પણ આવી જશે અને આપણા રાઈસ પરફેક્ટ સર્વ કરવા માટે રેડી થઈ જશે. તો આપણા જીરા રાઈસ હવે રેડી થઈ ગયા છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને થોડા ડેકોરેશન માટે અહીંયા ધાણાને ગાર્નિશ કરી દઉં છું. ધાણા ટોટલી ઓપ્શનલ છે, પરંતુ તમને ઈચ્છા હોય તો નાખી શકો છો. હવે આપણે આ છે જીરા રાઈસની ડીશ છે રેડી થઈ ગઈ છે. તો હું એક સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું, કારણ કે આપણો દાળ તડકા પણ રેડી છે. તો ગરમા ગરમ આ જીરા રાઈસને દાળ તડકા સાથે આપણે સર્વ કરી દઈએ. જ્યારે પણ ન સમજાય કે શું ડીશ બનાવી, ત્યારે આ કોમ્બો પ્લેટ બનાવી અને તમારા ફેમિલીને ખવડાવી શકો છો. તો એની ટાઈમ આ કોમ્બો પ્લેટ બનાવી અને જરૂરથી તમે પણ આ કોમ્બો પ્લેટ બનાવવાની ટ્રાય કરજો. બહુ જલ્દી મળીશું એક નવી જ રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય. એન્જોય માય વિડીયોઝ એન્ડ મેક્સિમમ લોકો સુધી પહોંચાડવા મારી રેસિપી શેર કરજો.